नवसारी जिल्लाना चिखलीमां आवेला सोलधरा इको पॉइंटमां कृत्रिम तळावमां बोटिंग दरमियान बोट पलटी जता पांच लोकोना मृत्यु थया हता, जेमां अमदावादना सोनी परिवारना चार सभ्योनो पण समावेश थायो छे। अमदावादनो सोनी परिवार चिखली आव्यो हतो अने सोलधरा फरवा गया हता। ए समय आ दुखद घटना बनी हती। चिखलीमां मृतक महिलाना पियरथी चारे सभ्योनी अंतिम यात्रा निकळी हती, जेमां विस्तारमां तमाम लोको जोड्या हता। एक साथे चार जेटली अर्थी उठता समग्र विस्तारमां लोको हिपके चढ्या हता। ચીકલીના ગ્રીષ્માબેન અમદાવાદમાં મેહુલ સોની સાથે લગ્ન થયા હતા। ઉત્તરાયણનો તહેવાર હોય, ગ્રીષ્માબેન પતિ અને દીકરી અને દીકરા સાથે ચીકલીના જોશી મહોલ્લામાં પોતાના પિતાના ઘરે આવ્યા હતા। વીકેન્ડ દરમિયાન પરિવાર ચીકલીના પ્રવાસ ધામ ઇકો પોઈન્ટમાં ફરવા ગયા હતો। સાંજના સમયે બોટિંગ કરવા ગયા હતા ગ્રીષ્માબેન, મેહુલભાઈ અને બંને સંતાનો બોટમાં બેઠા હતા। એ સમયે બોટમાં ચડવા માટે ધક્કા મુક્કી થઈ હતી, જેના કારણે બોટ પલટી મારી ગઈ હતી। આ પરિવારના 25 ફૂટ ઊંડા તળાવમાં ગરકાવ થઈ ગયો હતો। ચીકલેના જોશી મહોલ્લામાં ઉત્સવ મનાવવા આવેલી દીકરીના પરિવાર સાથે અર્થી ઉઠતા મહોલ્લામાં કરુણ દ્રશ્યો સર્જા હતા। કોણ કાને સાંભળે તેવી સ્થિતિ ઊભી થતા પરિવારના સગા સંબંધીઓને પાડોશીઓ પરિવારને સંભાળ્યા હતા અને સાંત્વના પાઠવી હતી। મહોલ્લામાં એક સાથે ચાર અર્થી ઉઠતા મહોલ્લામાં તમામ લોકોની આંખોમાં આંસુ આવી ગયા હતા। ગઈ કાલે 6 વાગ્યાની ઘટના અમારા ચીખલી માટે ખૂબ જ દુઃખદ ઘટના હતી। અમને સમાચાર મળતાની સાથે તરત વહીવટીતંત્ર સાથે મેં સંકલન કરીને એની પાછળ જેટલું પણ શક્ય બને એટલી પ્રયત્ન કર્યો, પરંતુ કમનસીબે સની પરિવારના ચાર સભ્યોના જ્યારે મૃત્યુ તરીકે ડિક્લેર થયા પછી ખૂબ જ દુઃખ થયું। એક ઓરા સમાજનો પરિવારમાંથી એક દીકરી 7 વર્ષની હતી। આમ કુલ મિલા કે 5 લોકો જ્યારે આ ઇકો ટુરિઝમના રવિવારના દિવસે ખૂબ શાંતિથી એક પ્રકારનો મોજ માટે આવેલા, એમ કહે તો ખોટું નથી, પરંતુ આ દુઃખદ ઘટના એ અમારા ચીખલી માટે મને લાગે અત્યાર સુધીની લાઈફમાં પહેલીવાર હશે એવું મને લાગે છે। અને એક જ પરિવારમાંથી જ્યારે ચાર સભ્યો જાય, આખું ઘર ખાલી થઈ ગયું, પૂરું થઈ ગયું, એ અમારા માટે બહુ દુઃખની વાત છે। પરંતુ ભગવાન જે કંઈ નિમિત્ત હશે એ થયું છે, પરંતુ આ પાંચેય આત્માને ભગવાન ચિર શાંતિ આપે એવી